નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયા ચેનલના તમામ ખેડૂત હાર્દિક સ્વાગત કરું બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળવાના છે મિત્રો ખેડૂતોને ખાસ ભેટ આપવામાં આવી છે વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને

ઉનાળાની કરવામાં આવી છે હા મિત્રો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી મિત્રો સામે આવી છે મિત્રો ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને મિત્રો તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ચૂક્યો છે મિત્રો હવે આગામી દિવસ બાદ અમદાવાદની અંદર ડિગ્રી તાપમાન હજી પણ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આ ગરમી વધવાની આગાહીના પગલે તારીખ સત્તર એપ્રિલ અને અઢાર એપ્રિલના રોજ અમદાવાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો વધુ એક મોટી આગાહી મિત્રો ખેડૂતોને ખાસ ભેટ આપવામાં આવી છે જી હા મિત્રો કેન્દ્ર સરકારે ચાલીસ કરોડ ખેડૂતો માટે મિત્રો એક મોટી ભેટ આપી છે મિત્રો ચાલીસ કરોડ ખેડૂતો માટે કાચા સણના લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ વધારો કેટલો કર્યો છે તો મિત્રો સણના લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણસો રૂપિયાનો મિત્રો વધારો કર્યો છે મિત્રો હવે જે ટેકાના ભાવ છે એ કેટલા થઈ ગયા તો મિત્રો સણના ટેકાના ભાવ હવે પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ થયા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મિત્રો એક બેઠક બોલાવી ત્યાં બેઠક ની અંદર મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો જેમાં જેટલા પણ શણ પકવતા ખેડૂતો છે તેમના માટે એક મોટી ભેટ મિત્રો આપી દેવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો એક મોટા સમાચાર ઉપર આપણે નજર કરવાની છે મિત્રો ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે કઈ રીતના મિત્રો તમારે બે યોજનામાં ફોર્મ ભરવાના છે કઈ બે યોજના મિત્રો તમે જણાવી દઉં મિત્રો તમામ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે એક યોજના છે પીએમ કિસાન યોજના મિત્રો મોટા ભાગના ખેડૂતોનું ખાતું पीएम किसान योजना ની અંદર છે ત્યાર મિત્રો બીજી યોજના પણ ધ્યાન રાખી લેજો पीएम માંધન યોજના જો તમારું ખાતું पीएम કિસાન યોજનામાં હોય તો મિત્રો તમે पीएम માંધન યોજનાની અંદર ખાતું ખોલાવી જ લેજો મિત્રો તમારા માટે મોટી મિત્રો માહિતી સામે આવી છે મિત્રો હવેથી તમને બેતાલીસ હજાર રૂપિયા તમારા ખાતામાં બેઠા બેઠા કોઈ પણ પૈસા ભર્યા વગર આવવાના છે મિત્રો આ બે યોજનામાં ફોર્મ ભરી લેજો મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર દરેક ખેડૂતોને ખ્યાલ જ છે કે મિત્રો દર વર્ષે તમને છ હજાર ખાતામાં આવે છે ત્યારે મિત્રો હવે જે પણ ખેડૂત મિત્રોનું ખાતું પીએમ કિસાન યોજનામાં હોય ખેડૂત પીએમ માનધન યોજનામાં પણ મિત્રો ફોર્મ ભરી લેવું જેથી તમે જ્યારે સાહીઠ વર્ષના થશો મિત્રો ત્યારબાદ મિત્રો તમને છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે મિત્રો તમારા ખાતામાં મિત્રો આવી જવાના છે જે આ મિત્રો દર મહિને છ હજાર પ્લસ છત્રીસ હજાર એટલે આખા વર્ષના બેતાલીસ હજાર રૂપિયા મળશે પણ મિત્રો આની માટે તમારું ખાસ પીએમ કિસાન યોજનામાં ખાતું હોવું જરૂરી છે જો મિત્રો પીએમ કિસાન યોજનામાં ખાતું નહીં હોય

I'm é uma pom ભરી લેજો ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરવાનું છે મિત્રો પીએમ કિસાન એફપીઓ યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે મિત્રો આ યોજનાની અંદર શું થવાનું છે તો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા મિત્રો આપવામાં આવશે મિત્રો આની અંદર મિત્રો તમારે અગિયાર ખેડૂતો મળીને એક સંગઠન બનાવવાનું રહેશે મિત્રો આ સંગઠન જો તમે બનાવી લેશો ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરશો તો તમને

મળશે ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરવાના છે મિત્રો હવેથી ધોરણ એક થી આઠ સુધી ફરજિયાતપણે ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે જ્યાં મિત્રો ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બે હજાર ત્રેવીસનો આ મિત્રો નવો વિધેયક મિત્રો વિધાનસભાની અંદર પસાર કરવામાં આવ્યો છે જેની અંદર જેટલી પણ અંગ્રેજી મીડિયમની સ્કૂલો છે એની અંદર પણ મિત્રો ફરજિયાતપણે બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવવું પડશે કારણ કે મિત્રો અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ગુજરાતી ભાષા નથી શીખવાતી જેથી બાળકોને ગુજરાતી આવડતું જ નથી મિત્રો ગુજરાતનો જ બાળકને ગુજરાતી ન આવડે એવું કેવી રીતના ચાલે જેને જ ધ્યાને રાખીને સરકારે એક વિધેયક પસાર કર્યું છે જેમાં ધોરણ એકથી થી આઠ સુધી ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવું